तो विद्यार्थी मित्रों आपणे આગળનો જે લેક્ચર હતો એની અંદર આપણે કેન્દ્રાનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયા હતી બરાબર એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવી રીતે હેલોઆલ્કેન સાથે પ્રક્રિયા કરીને અને બનાવે છે એના ઉદાહરણ આપણે અમુક જોયા હતા હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ક્રિયાવિધિ બે પ્રકારની છે જે મોસ્ટ ટાઈમ છે SN2 અને SN1 બરાબર પહેલા તો આપણે SN2 વિશે જોઈએ SN2 તેને આખી કહેવામાં આવે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN ની ઉપર 2 આપેલો છે 2 એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને આને દાખલા તરીકે ઇંગ્લિશમાં કેવું હોય તો બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN એટલે શું કહેવામાં આવે તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ દ્વિઆણ્વીય છે ઉપર 2 છે એટલે એને કહેવામાં આવે બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હવે એને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ કહે છે હવે જે આ પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે તો છતાં એને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ કહે છે તો પહેલા તો એ જે વૈજ્ઞાનિક હતો ઈસવીસન 1937 માં બરાબર એડવર્ડ સર હુએસ કયો એડવર્ડ સર હુએસ બરાબર અને બીજો જે વૈજ્ઞાનિક હતો ક્રિસ્ટોફર કયો આવશે ક્રિસ્ટોફર સર ક્રિસ્ટોફર બરાબર એડવર્ડ હુએસ બરાબર અને બીજો આવશે સર ક્રિસ્ટોફર ઇન ગોલ્ડ સર ક્રિસ્ટોફર ઇન ગોલ્ડ બે વૈજ્ઞાનિક હતા 1937 માં એડવર્ડ સર હુએસ અને બીજો હશે સર ક્રિસ્ટોફર ઇન ગોલ્ડ આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે SN2 એની ક્રિયાવિધિ સમજાવી હતી બરાબર એટલે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવી તો પહેલા તો આ પ્રક્રિયાની આપણે લાક્ષણિકતા જોઈએ તો પહેલા SN2 પ્રક્રિયાની ગતિકી બરાબર છે તેમ કેમિકલ કાઇનેટિક્સ વાળું ચેપ્ટર હતું રાસાયણિક ગતિકી એમાં તમે એનો પ્રક્રિયા વેગ ત્યાં ભણી આવ્યા હતા એટલે આપણે SN2 રાસાયણિક પ્રક્રિયાની ગતિકી વિશે જોશું પછી SN2 પ્રક્રિયાની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ત્રીજો પોઈન્ટ કે SN2 પ્રક્રિયાની એક જ તબક્કામાં થતી પ્રક્રિયા અને છેલ્લી એ પ્રક્રિયાનું વ્યુત્ક્રમણ બરાબર SN2 ની અંદર વ્યુત્ક્રમણ થાય છે હવે વ્યુત્ક્રમણ શું છે એ આપણે આગળ જોઈશું તો પહેલા આપણે એની ગતિકી વિશે જોઈએ તો દાખલા તરીકે એક એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે તમને એમ આ રીતે ભી પૂછાય કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક ઉદાહરણની મદદથી સમજાવો તમારું ઉદાહરણ આપેલું છે CH3Cl કયું ઉદાહરણ આપેલું છે CH3Cl એમાં ન્યુક્લિયોફાઇલ એટલે કે OH માઇનસ એ એની ઉપર શું કરે છે અટેક કરે છે ન્યુક્લિયોફાઇલ અહીંયા કયો લીધેલો છે કે OH માઇનસ લીધેલો છે તો એ ન્યુક્લિયોફાઇલ જ્યારે CH3Cl ઉપર જ્યારે હુમલો કરે ત્યારે એમાંથી અહીંયા શું થશે CL સમૂહનું શું થઈ જશે વિસ્થાપન થઈ જશે અને એની જગ્યાએ કયો જોડાશે તો CH3OH પ્લસ CL માઇનસ CL માઇનસ એ પોતાના ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જાય છે એટલે આને કયો સમૂહ કહેવામાં અવશિષ્ટ સમૂહ તરીકે ઓળખવામાં આવે હવે આ થયું કેવી રીતે બરાબર તો અને આ પ્રક્રિયા એક જ તબક્કાની અંદર પૂર્ણ થઈ જાય છે તો પહેલા આપણે એની રાસાયણિક પ્રક્રિયાની ગતિકી વિશે જોઈએ તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં દાખલા તરીકે આ કાર્બન છે આપણે હવે એનું એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ તો આ કાર્બન છે એ કાર્બન જોડે હાઇડ્રોજન કેટલા આવશે 3 તો આ 1 બરાબર પછી બીજો આવી રીતે ડેશ ડેશ કરીને બતાવેલો છે અને ત્રીજો આ રીતે બતાવેલો છે બરાબર આ CH3 એની જોડે કયો છે તો કે CL બરાબર એની જોડે શું આવશે CL ન્યુક્લિયોફાઇલ OH એ આ બાજુથી અટેક કરે છે બરાબર OH માઇનસ આ ન્યુક્લિયોફાઇલ છે બરાબર એ આ બાજુથી અટેક કરશે આ કરશે ત્યારે પહેલા શું થશે તો ત્યારે દાખલા તરીકે ડાયરેક્ટલી OH માઇનસ આની ઉપર હુમલો કરશે તો આની અંદર એક બાજુ OH અને એક બાજુ શું આવશે CL ડાયરેક્ટલી એવું નથી થતું કે ડાયરેક્ટ OH હુમલો કરે છે અને તરત જ ઓલી બાજુથી CL હટી જાય છે એવું નથી થતું તો આમાં આ રીતે થાય છે તો એની સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થાય છે સંક્રાંતિ અવસ્થાની અંદર ત્રણે ત્રણ હાઇડ્રોજન હોય એ ત્રણે ત્રણ હાઇડ્રોજન કઈ એક જ સમતલની અંદર થઈ જશે કેવા એક જ સમતલની અંદર થઈ જશે બરાબર આ H અને આ H આ બાજુથી CL બંધ અને આ બાજુથી OH બરાબર આ જે અવસ્થા આવશે કઈ અવસ્થા આવશે તો સંક્રાંતિ અવસ્થા કહેવાય અને સંક્રાંતિ અવસ્થા હોય ત્યારે કાર્બન કયું સંકરણ ધરાવશે તો કે sp2 સંકૃત કાર્બન ધરાવે છે હવે એની અંદર શું થશે તો હવે આગળ જઈને થાય ત્રિજ્યામાંની અંદર
तो એમાં હવે ફરીવાર અહીંયા દાખલા તરીકે Cl- હવે દૂર થઈ જશે અને આ OH છે એ દાખલાની અંદર થયો બંધ બને છે આ બંને વચ્ચે અને આ બાજુનો બંધ ધીરે ધીરે તૂટતો જાય છે તો હવે આ જે સ્ટ્રક્ચર આખું આ રીતે ઉલટાઈ જશે બરાબર જે આ રીતનું સ્ટ્રક્ચર હતું એની જગ્યાએ આ રીતે સ્ટ્રક્ચર થઈ જશે H બરાબર અહીંયા બીજો H અહીંયા તમારે ત્રીજો H બરાબર અને અહીંયા આવશે OH અને Cl આમાંથી શું થઈ જશે દૂર થઈ જશે બરાબર Cl માઈનસ દૂર થશે તો જો આ એનું વિક્રમણ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું અહીંયા CH3Cl મિથાઇલ ક્લોરાઇડ એની ઉપર જ્યારે ન્યુક્લિયોફિલિક એટલે ન્યુક્લિયોફાઇલ OH માઈનસ એની ઉપર જ્યારે હુમલો કરે છે ત્યારે એમાં OH નું શું થઈ જશે વિસ્થાપન થઈ જશે અને એની જગ્યાએ Cl સમૂહ દાખલ થાય છે તો આ SN2 ની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય હવે SN2 ની એક જ તબક્કામાં થતી પ્રક્રિયાની અંદર શું લખવાનું તો જ્યારે CH3Cl ઉપર જ્યારે OH એટલે કે ન્યુક્લિયોફાઇલ જ્યારે એની ઉપર હુમલો કરે છે ત્યારે સૌપ્રથમ કાર્બનની 5 અહીંયા જો સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થાય છે એ સંક્રાંતિ અવસ્થાની અંદર કાર્બન અને Cl વચ્ચેનો બંધ એ ધીરે ધીરે શું થઈ જશે તૂટતો જ જાય છે અને એ જ સમયે કાર્બન અને OH વચ્ચેનો બંધ એ કેવો થતો જાય છે પ્રબળ બનતો જાય છે એટલે કાર્બન અને OH વચ્ચેનો બંધ બનતો જાય છે અને એ સમયે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધીરે ધીરે શું થઈ જાય છે નિર્બળ થતો જાય છે એટલે કે તૂટતો જાય છે બરાબર અને એ અવસ્થાને કઈ અવસ્થા કહેવામાં આવે તો સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે અને સંક્રાંતિ અવસ્થામાં જે કાર્બન ઉપર હોય એ કયો સંકૃત કક્ષક ધરાવશે તો sp2 સંકૃત કક્ષક ધરાવશે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કાર્બનની કોઈ દિવસ 5 અવસ્થા કાર્બનની કોઈ દિવસ 5 સંયોજકતા હોતી નથી એટલે એક એક અહીંયા કેવો હોય તો એ કાર્બન એ ત્યાં સ્થાયી હોતો નથી બરાબર તો અહીંયા જે સ્ટ્રક્ચર હોય કેવી હશે સ્થાયી ધરાવતું નથી બરાબર અને બીજું કે અહીંયા જે કાર્બન જોડે જે તેને હાઇડ્રોજન છે તો તેને હાઇડ્રોજન વચ્ચે જે સિગ્મા બંધ છે તો એ કેવા હશે બધા તેને ત્રણ એક જ સમતલમાં છે જ્યારે કાર્બન અને OH જે OH છે એ અને Cl એ બંને સમતલની ઉપર અને ક્યાં હશે સમતલની નીચેની તરફ હશે બરાબર બીજું સંક્રાંતિ અવસ્થા હોય એટલે એ સ્થાયી હોય નહીં એટલે સંક્રાંતિ અવસ્થામાં એ સ્થાયી હોતા નથી બરાબર એટલે તરત જ પછી શું થશે તો એમાંથી એ દાખલા તરીકે અહીંયા હવે Cl બંધ તૂટી જશે Cl બંધ તૂટીને Cl પોતાના ઇલેક્ટ્રોન લઈને શું થઈ જશે ત્યાંથી દૂર થઈ જાય છે અને OH કાર્બન સાથે શું કરશે પ્રબળ બંધ બનાવશે એટલે અહીંયા તમારે જુઓ આ જે સ્ટ્રક્ચર પહેલા જે રીતનું હતું એના કરતા આનું વિક્રમણ હોય એટલે એની નિપજ જ્યારે OH નું શું થશે OH જ્યારે જોડાય છે ત્યારે એનું વિન્યાસ બદલાઈ જાય છે બરાબર વિન્યાસ એટલે કે અવકાશમાં ક્રિયાશીલ સમૂહની ગોઠવણી એટલે વિન્યાસ અને જે નિપજ મળે છે તો આ નિપજ કરતા આ નિપજની અંદર એનું શું થયું વિક્રમણ થઈ ગયું એટલે જ્યારે છત્રીને કેમ કાગળો થઈ જાય એ રીતનું સ્ટ્રક્ચર આનું થઈ ગયું તમે જો એની અંદર કાર્બનની સાથે હાઇડ્રોજન આ રીતના હતા બરાબર આ રીતના છે તો એની જગ્યાએ એનું આખું બંધારણ ચેન્જ થઈ ગયું આ જે તેને ત્રણ હાઇડ્રોજન હતા તેને ત્રણ હાઇડ્રોજન કઈ પેલી સાઈડ જતા રહી બરાબર આ છત્રીનો કાગળો થઈ ગયો એ રીતનું સ્ટ્રક્ચર બની ગયું અને OH અહીંયા દાખલ થઈ ગયું હવે અહીંયા દાખલા તરીકે બંને જો OH અને Cl બંને કેવા છે ઋણ વીજભાર વાળા છે OH એ માઇનસ છે અને Cl એ માઇનસ છે પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે દાખલા તરીકે આ બાજુ OH દાખલ થયો અને ઓલી બાજુથી Cl જે અવશિષ્ટ સમૂહ છે એ ઓલી બાજુથી Cl શું થઈ ગયો તો ત્યાંથી દૂર થઈ ગયો બરાબર એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે આ OH નું વિન્યાસ શું થઈ ગયું ઉલટાઈ ગયું એટલે આને આ જે નિપજ મળે છે નિપજનું શું થયું કે વિક્રમણ થયું કહેવાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ SN2 ની અંદર આ પ્રક્રિયા એક જ તબક્કાની અંદર થાય છે આમાં કોઈ મધ્યવર્તી સંયોજન મળતું નથી બીજું પ્લસ કે આને દાખલા તરીકે પ્રક્રિયાની ગતિથી અને દ્વિ બાયોમોલેક્યુલર દ્વિ આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ કહેવામાં આવે છે તો જે પ્રક્રિયાનો વેગ છે એ બંને ઉપર આધાર રાખે છે પ્રક્રિયાનો વેગ એક આ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા આની ઉપર પણ આધાર રાખશે અને બીજું તમારો જે પ્રક્રિયક છે CH3Cl એની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એટલે પ્રક્રિયા વેગ લખવું હોય મારે બરાબર તો હું અહીંયા લખું છું પ્રક્રિયા વેગ બરાબર કે બંનેની સાંદ્રતા એટલે કે ન્યુક્લિયોફાઇલ એટલે કે NU અને બીજું આને શું કહેવામાં આવે પ્રક્રિયાથી એટલે કે સબસ્ટ્રેટ બરાબર એટલે S બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી એને દ્વિ આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે
तो विद्यार्थी मित्रों आ द्विआणविक केंद्रानुरागी जे विस्थापन प्रक्रिया छे एमां प्रक्रियानी गतिकी पूछे तो बन्नेनी सांद्रता उपर आधार राखे छे एटला माटे एने द्विआणविक केंद्रानुरागी विस्थापन प्रक्रिया कहेवाय। बीजू SN2 केंद्रानुरागी विस्थापन प्रक्रिया एटले शुं? तो SN2 केंद्रानुरागी विस्थापन प्रक्रियामां मिथाइल क्लोराइडमांथी एक बाजु OH समूह एटले न्यूक्लियोफाइल केंद्रानुरागी प्रक्रिया दाखल थाय छे अने बीजी बाजु हेलोजन परमाणुनुं विस्थापन थईने हेलोजन परमाणु शुं थई जाय छे? दूर थई जाय छे। त्रीजू के SN2 जे छे ए एक ज तबक्कामां थती प्रक्रिया विशे समजावो। तो SN2 नी अंदर ज्यारे मिथाइल क्लोराइड उपर ज्यारे न्यूक्लियोफाइल केंद्रानुरागी प्रक्रिया OH माइनस જ્યારે દાખલ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ એની ડાબી બાજુથી જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય OH અને કાર્બન વચ્ચેનો બંધ એ કેવો બંધ છે? એનો બંધ બનતો જાય છે અને કાર્બન અને Cl વચ્ચેનો બંધ શું થઈ જાય છે? એની અંદર તૂટતો જાય છે। એ અવસ્થાને કઈ અવસ્થા કહેવાય? તો કે સંક્રાંતિ અવસ્થા કહેવાય। અને એની અંદર કાર્બન કયું સંકૃત કક્ષક ધરાવશે? તો કે sp2 સંકૃત ધરાવશે। કેમ કે કાર્બનની પાંચ અવસ્થા પાંચ સંયોજકતા હોતી નથી એટલે આ જે સંયોજન બનશે એ કેવું હોય? સ્થાયી હોતું નથી એટલે કે અનસ્ટેબલ હોય છે। પછી એની આગળ જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એમ એમ Cl પરમાણુ શું થઈ જશે? દૂર થતો જશે બરાબર કાર્બન પાસેથી અને OH સમૂહ એની અંદર શું થતો જશે? દાખલ થતો જશે। અને જ્યારે જ્યારે નિપજ મળે છે ત્યારે એમાં જે પ્રક્રિયક હતું એ પ્રક્રિયક કરતા એ નિપજનું વિન્યાસ કેવો જોવા મળે છે? અલગ જોવા મળે છે એટલે OH સમૂહ તેમાં ઉલટાઈ જાય છે। ઉલટાઈ જવાના કારણે એને વિન્યાસનું શું કહેવામાં એ પ્રક્રિયા નિપજનું શું કહેવામાં આવે? વિક્રમણ થયું કહેવામાં આવે છે। અહીં OH અને Cl બંનેના વિજવાર કેવા છે? અલગ અલગ છે એટલે બંને વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે। જો Cl ની જગ્યાએ OH ગોઠવાતો નથી આ ધ્યાન રાખજો Cl ની વિરુદ્ધ દિશામાં OH સમૂહ દાખલ થાય છે બરાબર। અને પ્રક્રિયાને વિક્રમણ કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું। હવે બીજું 1020 અને 30 એની અંદર તમારે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એનો ક્રમ સમજાવો 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી બરાબર 3 ડિગ્રી વાળા હોય। પહેલા દાખલા તરીકે હું CH3Cl લઈશ એટલે CH3Cl બરાબર એના પછી દાખલા તરીકે પ્રાથમિક હેલાઇડ બરાબર તો દાખલા તરીકે પ્રાથમિક હેલાઇડ એટલે કે 10 બરાબર એના પછી દ્વિતીય હેલાઇડ એટલે 20 અને તૃતીય હેલાઇડ એટલે 30 બરાબર। તો આ રીતે એનો ક્રમ આવે છે સક્રિયતા ક્રમ એટલે કે SN2 માં પ્રક્રિયા ઝડપી થાય બરાબર 1 માં 1/2 માં એના કરતા ઓછી અને 3 માં એના કરતા પણ ઓછી। આવું કેમ થયું? તો CH3Cl માં તમે જોયું તો કાર્બન જોડે હાઇડ્રોજન કેટલા આવશે? 3 આવશે। આ 1 2 અને આ 3 એની જોડે Cl આવશે બરાબર। હવે પ્રાથમિક હેલાઇડ દાખલા તરીકે લઈએ તો પ્રાથમિક હેલાઇડ એટલે Cl દાખલા તરીકે આ Cl છે કાર્બન અને Cl એની જોડે એક હાઇડ્રોજન ધરાવતો પરમાણુ કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? એક કાર્બન સાથે જોડાયેલો આ CH3 બરાબર અને બાકીના બે કયા આવશે? OH આવશે। એના પછી દ્વિતીય હેલાઇડ જોઈએ તો દ્વિતીય હેલાઇડની અંદર તમે જો તો આ કાર્બન સાથે કેટલા કાર્બન જોડાયેલા હશે? તો બે કાર્બન જોડાયેલા હશે એક અને બે અને એક શું હશે? હાઇડ્રોજન હશે એટલે આની જોડે CH3 આવશે બરાબર। IH IH અને IH આની જોડે બે ત્રણ H એક H આ એક અને આ બીજો H બરાબર। એના સિવાય તૃતીય હેલાઇડનું સૂત્ર લખીએ તો તૃતીય હેલાઇડમાં કેટલા આવશે? તો 3 કાર્બન આવે 1 2 અને 3 બરાબર। આ CH3 અને CH3 મેં H ને આ રીતે સ્ટ્રક્ચર સ્વરૂપે આમાં બતાવ્યા નથી બરાબર આ રીતે તમારે બતાવવાના। તો હવે વિદ્યાર્થી મિત્રો જો એમ કહે છે કે પ્રાથમિક હેલાઇડ CH3Cl માં સૌથી વધારે SN2 પ્રક્રિયા ઝડપી થાય એના પછી 1 માં થાય એના પછી 2 માં અને પછી 3 માં આવું કેમ? તો દાખલા તરીકે SN2 પ્રક્રિયા છે તો એની અંદર તમારે ન્યુક્લિયોફાઇલ એટલે OH ને આપણે અટેક કરવો છે ન્યુક્લિયોફાઇલ બરાબર આની ઉપર અટેક કરશે OH માઇનસ। તો જ્યારે ન્યુક્લિયોફાઇલ CH3Cl ઉપર અટેક કરશે તો તમે જુઓ તો CH3C માં કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે? 3 જ હાઇડ્રોજન છે તો ત્યાં અવકાશ અવરોધ કેવો છે? ઓછો છે એટલે અવકાશ અવરોધ ઓછો હોય તો એના કારણે OH સરળતાથી એની ઉપર શું કરી શકે? હુમલો કરી શકશે બરાબર એટલે આની અંદર SN2 પ્રક્રિયા કેવી થઈ જશે? ઝડપી થશે।
એના પછી આપણે આગળ જોઈએ તો આગળ દાખલા તરીકે પ્રાથમિક હેલાઇડ છે, આ કયો છે તો મિથાઇલ ક્લોરાઇડ છે, બરાબર. તો મિથાઇલ ક્લોરાઇડ છે, સોરી ઇથાઇલ ક્લોરાઇડ છે, આ બે કાર્બન છે એટલે કયો કયો ઇથાઇલ ક્લોરાઇડ. તો આ ઇથાઇલ ક્લોરાઇડ ની અંદર તમે જુઓ તો આ કાર્બન સાથે એક બીજો કાર્બન આવે અને એ કાર્બન જોડે પાછા બીજા ત્રણ હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન બીજા ત્રણ હાઇડ્રોજન આવે એટલે જે OH માઇનસ છે એ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર. તો એને અહીંયા આગળ OH માઇનસ છે તો એની ન્યુક્લિયોફાઇલ ને એની ઉપર અટેક કરવા માટે થોડોક શું કરે, અવરોધ નડે. તો એના કારણે આના કરતા આમાં SN2 ની પ્રક્રિયા કેવી હશે, થોડી ધીમી, બરાબર. એના પછી આપણે 2-0 માં જોઈએ તો 2-0 માં તમે જુઓ કાર્બન જોડે બીજા બે કાર્બન સાથે જોડાયેલા અને કાર્બન સાથે પણ બીજા ત્રણ હાઇડ્રોજન જોડાયેલા, એટલે આ લોકોનો સ્ટ્રક્ચર કેવો હોય, મોટા હોય. તો આમાં જ્યારે ન્યુક્લિયોફાઇલ ને આની ઉપર અટેક કરો, હુમલો કરવો હોય તો આ બંને કાર્બનના જે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે તે બંને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનો અવકાશ અવરોધ એને શું થશે, નડશે, એટલે સરળતાથી આની ઉપર હુમલો કરી શકે નહીં. એટલે SN2 પ્રક્રિયા આની અંદર કેવી હશે, એના કરતાં પણ કેવી થાય, ધીમી. અને એના કરતાં તૃતીયકની અંદર સાવ ધીમી થાય. કેમ? કારણ કે તૃતીયકની અંદર તો ત્રણ કાર્બન જોડાયેલા છે ને ત્રણ કાર્બન ઉપર બીજા ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે બધી બાજુથી શું કરેલું છે, એક બોડીગાર્ડની જેમ આખું શું કરે છે, આવરણ તૈયાર થઈ ગયું. એટલે આના જાણે જે ન્યુક્લિયોફાઇલ હોય એટલે OH માઇનસ ને આની ઉપર હુમલો કરવો હોય તો એને સૌથી વધારે અવરોધ નડે, બરાબર, આની અંદર. એટલે સરળતાથી પ્રક્રિયા થઈ શકે નહીં, એટલે SN2 ની પ્રક્રિયા આમાં સાવ ઓછી જોવા મળે, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે વિસ્થાપન પ્રક્રિયા છે તેનો તમને 10, 20 અને 30 હેલાઇડનો તમને ક્રમ પૂછે તો 10 માં વધારે જોવા મળે, 20 માં એના કરતાં પણ ઓછી જોવા મળે, 30 માં એના કરતાં પણ ઓછી પ્રક્રિયા જોવા મળે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની SN2 ક્રિયાવિધિ હતી એ અહીંયા તમારે પૂરી થઈ ગઈ, બરાબર. હવે એના પછી આપણે SN1 જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે SN2 ની ક્રિયાવિધિ SN2 ની આપણે ક્રિયાવિધિ જોઈએ, બરાબર. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 ની જોઈએ. એ પહેલા આપણે કાર્બનિક સંયોજનના વિન્યાસ કોને કહેવાય અને વિન્યાસનું પ્રતિબિંબ કોને કહેવાય. તો પહેલા તો કાર્બનિક સંયોજનોના વિન્યાસ કોને કહેવાય. વિન્યાસ એટલે મીન્સ કે કાર્બન પરમાણુની આસપાસ જે ક્રિયાશીલ સમૂહો ગોઠવાયેલા છે, બરાબર. એ ક્રિયાશીલ સમૂહની અવકાશમાં ગોઠવણી તો તેને અવકાશીય વિન્યાસ કહેવાય. દાખલા તરીકે આ કાર્બન પરમાણુ છે તો આ કાર્બન પરમાણુ જોડે ટોટલ કેટલા ચાર એની અંદર ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા છે. તો ચારે ચાર ક્રિયાશીલ સમૂહની અવકાશની અંદર આ જે ગોઠવણી છે, બરાબર, તો એને શું કહેવામાં આવે, કાર્બનિક સંયોજનોનો વિન્યાસ કહેવામાં આવે. તો હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, દાખલા તરીકે CCl HIBr, બરાબર. એનું દાખલા તરીકે આ સ્ટ્રક્ચર તમને આપેલું છે, કાર્બન જોડે બ્રોમિન, આયોડિન, ક્લોરિન અને હાઇડ્રોજન જોડાયેલા છે. હવે એની દાખલા તરીકે બીજું પ્રતિબિંબ લઈએ તો પ્રતિબિંબ દાખલા તરીકે વચ્ચે અરીસો મૂકીએ તો તમને ખબર છે કે Cl આ બાજુ દેખાશે અને H ઓલી બાજુ દેખાશે, ઉપર Br અને I તો એ પોઝિશનમાં જ રહેશે. ખાલી બદલાય છે કોણ, તો કે Cl અને H બંનેની પોઝિશન બદલાશે. અરીસામાં તમે આને જોશો તો એનું બીજું પ્રતિબિંબ તમને જોવા મળશે. તો આ બંધારણ A છે અને આ બંધારણ શું છે, B છે, બરાબર. તો બંધારણ A અને બંધારણ B એકબીજાના તમે જો તે લોકોની ગોઠવણી આની અંદર સમાન જોવા મળતી નથી, બરાબર. આમાં પરમાણુની ગોઠવણી આ બંનેમાં કેવી છે, અલગ અલગ જોવા મળે. તો આને શું કહેવામાં આવે, આ વિન્યાસનું બંધારણ A ના વિન્યાસનું બંધારણ B વિન્યાસનું શું છે, પ્રતિબિંબ છે, બરાબર. એમાં ગોઠવણી એક પરમાણુની ગોઠવણી સરખી જોવા મળતી નથી. અને જો પરમાણુ કાર્બન સાથે જોડાયેલા પરમાણુઓ અલગ અલગ હોય, ચારે ચાર પરમાણુ અલગ અલગ હોય તો એમાં પ્રકાશ ક્રિયાશીલતા પણ કેવી હોય, એનાથી વિરુદ્ધ જોવા મળે, બરાબર, અલગ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારે કાર્બનિક સંયોજનોનો વિન્યાસ. વિન્યાસ એટલે બીજું કઈ જ નહીં, કાર્બન પરમાણુની આસપાસ જે ક્રિયાશીલ સમૂહની અવકાશની અંદર જે ગોઠવણી હોય એનો વિન્યાસ કહેવાય. અને પ્રતિબિંબ એટલે કે દાખલા તરીકે કોઈ બી કાર્બનનો જે એના પરમાણુની ગોઠવણી, બરાબર, એ દાખલા તરીકે સાદા અરીસાનું પ્રતિબિંબ તમને જોવા મળે તો એનું શું કહેવામાં આવશે, વિન્યાસનું પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે, બરાબર. હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કોયડો નંબર 10.5 જોઈએ.
એમાં તમને એવું આપેલું છે કોડા નંબર 10.5 માં જે મેં આગળ ચલાવ્યું છે કે હેલો આલ્કેન સંયોજનો જે છે કયા સંયોજનો તો કે હેલો આલ્કેન સંયોજનો જો કેસીએન સાથે પ્રક્રિયા કરીએ બરાબર તો કેસીએન સાથે પ્રક્રિયા કરીને આપે છે આલ્કાઇલ સાયનાઇડ શું આપે છે આલ્કાઇલ સાયનાઇડ બરાબર અને ઈ જ હેલો આલ્કેન ની આપણે એજીસીએન સાથે પ્રક્રિયા કરીએ કોની સાથે એજીસાયન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એમાંથી તમને મળે છે આઇસોસાયનાઇડ કયો મળે છે આઇસોસાયનાઇડ બરાબર આલ્કાઇલ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ તરીકે ઓળખવામાં આવે ને આઇસોસાયનાઇડ આવું કેમ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ તો મેં આ તમને સમજાવેલું છે બરાબર કે દાખલા તરીકે હેલો આલ્કેની તમે કેસીએન સાથે પ્રક્રિયા કરો તો કેમ સાયનાઇડ મળે અને હેલો આલ્કેની એજીસીએન સાથે પ્રક્રિયા કરો તો કેમ આઇસોસાયનાઇડ નિપજ મળે તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે કેસીએન ની વાત કરી કેસીએન છે બરાબર એ આયન સ્વરૂપમાં હોય એટલે જ્યારે એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્લસ પાણી સાથે તો એની અંદર શું થશે તો તમને ખબર છે K+ અને CN- તો CN જે હોય બરાબર CN K+ અને CN- K છે એ ઇલેક્ટ્રોન કોને આપી દેશે તો કે કાર્બન ને ઇલેક્ટ્રોન આપી દેશે અને એ વખતે દાખલા તરીકે નાઇટ્રો કાર્બન જોડે કેટલા બાની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોય તો બાની કક્ષામાં કાર્બન ની જોડે 4 ઇલેક્ટ્રોન હોય બરાબર તો 4 ઇલેક્ટ્રોન હોય બાની કક્ષામાં તો આ 2 ઇલેક્ટ્રોન બરાબર અને અહીંયા તમારે 1 2 સોરી આ બંને વચ્ચે 3 બંધ બનશે 1 2 અને 3 નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન જોડે ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય તો 3 અહીંયા ભાગીદારીમાં જશે અને 2 ઇલેક્ટ્રોન એની જોડે રહેશે કાર્બન જોડે 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જતા રહે 1 ઇલેક્ટ્રોન વધશે બરાબર અને 1 ઇલેક્ટ્રોન કોની જોડેથી આવશે તો K+ જોડેથી આવશે લાની પર કયો ચાર્જ લાગશે માઇનસ ચાર્જ લાગે બરાબર કારણ કે K+ શું કરે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આને આ ઇલેક્ટ્રોન આપી દે છે તો એ વખતે દાખલા તરીકે આ હેલો આલ્કેન છે RX આની ઉપર પ્લસ ડેલ્ટા અને આની ઉપર કયો હશે માઇનસ ડેલ્ટા કારણ કે આની વિદ્યુત ઋણતા કેવી હોય વધારે હોય તો એ વખતે આ જે હેલોજન સમૂહ છે એ કોની સાથે પ્રક્રિયા કરશે તો કે કાર્બન સાથે શું કરશે એ પ્રક્રિયા કરશે બરાબર કાર્બન સાથે એ પ્રક્રિયા કરશે એટલે કાર્બન પરમાણુ એ આલ્કેન સાથે જોડાશે કેમ કારણ કે કાર્બન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન કેવા છે સૌથી વધારે છે એટલે એ કાર્બન પરમાણુ સાથે ઇલેક્ટ્રોન વધારે હોવાથી એ આર સાથે જોડાશે અને આ હેલોજન સમૂહ ઇલેક્ટ્રોન લઈને શું થઈ જશે દૂર થઈ જશે એટલે એક્સ પ્લસ એક્સ માઇનસ ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જાય અને કાર્બન પરમાણુ જો ઇલેક્ટ્રોન વધારે હોવાથી એ ઇલેક્ટ્રોન આને આપીને શું કરશે બંધ બનાવશે એટલે અહીંયા બનશે RCN બરાબર આ રીતે બને એટલે આ કઈ બનશે તો આલ્કાઇલ સાયનાઇડ બને હવે એમાં AgCN સાથે શું થાય તો AgCN ની અંદર તમે જુઓ તો AgCN ની અંદર શું થશે તો AgCN પાસે Ag અને C એ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરે છે બંધ બનાવે છે એટલે એની જોડે ઇલેક્ટ્રોન હોતા નથી તો રહ્યા કોની જોડે ઇલેક્ટ્રોન તો દાખલા તરીકે આ Ag બરાબર અને આ C અને આ N તો ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં બંધ બનાવે તો એમાં નાઇટ્રોજન જોડે કેવા હશે તો વધારે ઇલેક્ટ્રોન હોય એટલે નાઇટ્રોજન જોડે વધારે ઇલેક્ટ્રોન હોય એટલે દાખલા તરીકે આની જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે નાઇટ્રોજનની બાની કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય તો 2 અહીંયા બરાબર અને બીજા 2 અહીંયા 3 અહીંયા અને 1 ઇલેક્ટ્રોન વધારાનો હોય એટલે એની ઉપર કયો ચાર્જ આવશે માઇનસ ચાર્જ આવશે અને આ કાર્બન જે છે કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે તો 3 ભાગીદારીમાં અને 1 ઇલેક્ટ્રોન એની જોડે વધારાનો રહેશે બરાબર આની જોડે કેટલા 1 ઇલેક્ટ્રોન હોય બરાબર એટલે અહીં દાખલા તરીકે હવે આ જે Ag અને C વચ્ચે તો ઇલેક્ટ્રોનની ભાગીદારી બંધ કરીને બંધ બનાવે એટલે કાર્બન જોડે કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી તો રહેશે કોની જોડે નાઇટ્રોજન જોડે જ વધારે ઇલેક્ટ્રોન છે તો હેલો આલ્કેન કોની સાથે પ્રક્રિયા કરશે તો નાઇટ્રોજન જોડે એટલે RX આ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા તેમાંથી આ શું હશે C ડબલ બોન્ડ N આની જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય 2 આની જોડે તમારે 4 ઇલેક્ટ્રોન અને બીજો ઉપર માઇનસ બરાબર તો હવે આ દાખલા તરીકે નાઇટ્રોજન પરમાણુ આની સાથે જોડાશે અને એમાંથી બનશે R બરાબર N પ્લસ અને C બરાબર તો આ રીતે બને એની અંદર અને પ્લસ હેલોજન સમૂહ ઇલેક્ટ્રોન લઈને શું થઈ જાય દૂર થઈ જાય તો મેં આગળના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું અને ફરીવાર મેં રિપીટ કરેલું છે કારણ કે કોડો તમારે 10.5 આપેલો છે એટલે આનું નામ આવશે આઈસો સાયનાઇડ બરાબર તો અહીંયા તમારે કોડ નંબર 10.5 પૂરો થઈ ગયો હવે એના પછી આગળ આપણે જોઈએ